Hello dear friends, once again welcome to Angel English Academy. આ શોર્ટકટ વિડિયોની અંદર આપણે શીખવાના છીએ કે સો ધેટની સાથે સાથે કયા કયા ક્રિયાપદો સંકળાયેલા છે અને કયા ક્રિયાપદોને આધારે સો ધેટથી ખાલી જગ્યા પૂરી શકાય. સો ધેટ એટલે કે આવી રીતે હું વાત કરી રહ્યો છું, સો ડેશ ડેશ ટી એચ એ ટી ધેટ, જેનો અર્થ થાય છે એટલું બધું કે. જેમ કે હું હંમેશા કહું છું કે ઇંગ્લિશ ઇઝ નોટ સો હાર્ડ અથવા તો ડિફિકલ્ટ ધેટ યુ કાન્ટ લર્ન ઇટ. સો હાર્ડ ધેટ, અંગ્રેજી એટલું બધું અઘરું નથી કે તમે એને શીખી ન શકો, રાઈટ? પરીક્ષા લક્ષી મિત્રો આપણે વાત કરીએ તો ખાલી જગ્યા આવી રીતે હોઈ શકે. અહીંયા સો આગળ આપેલું છે, નિશાની કોઈ નથી. હવે ખાલી જગ્યાની ઓપ્શનની અંદર તમારી સામે આવું હોય એ જ પહેલાં મૂકે, કારણ કે ડિગ્રીમાં શીખ્યા હોય સો એજ, એટલે જેવું સો ધ્યાનમાં આવ્યું અને આપણે એજ મૂકી દીધું. બીજો ઓપ્શન એકાદો આમ ધેટ હોય, સચ પણ હોઈ શકે, અને અન્ય ઓપ્શનમાં એક્સ વાય ઝેડ કોઈ પણ. તો ક્યારે હવે આમાંથી ખબર કેમ પડે કે આ એજ આવશે કે નહીં આવે, ધેટ આવશે કે સચ આવશે? સિમ્પલ છે, જો આગળ વર્તમાન કાળ હોય તો પાછળ હંમેશા આવું જ હશે, કાં કેન હશે કાં કાન્ટ હશે. જો આગળ ભૂતકાળ હોય તો પાછળ COULD કુડ હશે અથવા તો COULDNT કુડન્ટ હશે. સિરીઝ જળવાઈ રહે ને, સિક્વન્સ જળવાવી જરૂરી છે. હવે આના આધારે કેટલું બધું નક્કી થઈ શકે જોઈએ, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. આગળ ઇઝ છે તો પાછળ કેન કે કાન્ટ છે એ એવું સૂચવે છે કે એ સો હોય તો એની સાથે ધેટનું જ સંયોજન થાય. ઇંગ્લિશ ઇઝ નોટ સો હાર્ડ, અંગ્રેજી એટલું બધું અઘરું નથી કે તમે એને ન શીખી શકો. આને બદલે સેન્ટેન્સ આમ આપેલું છે કે ઇંગ્લિશ ઇઝ નોટ ખાલી જગ્યા હાર્ડ ધેટ યુ, કે અથવા તો વી પણ લખીએ આપણે, યુ શા માટે વી, કાન્ટ લર્ન ઇટ. અંગ્રેજી એટલું બધું અઘરું નથી કે આપણે એને ન શીખી શકીએ. હવે આવી રીતે અહીંયા આગળ ખાલી જગ્યા છે, ઓપ્શનની અંદર ફેરવી નાખીએ. આ ઓપ્શન આપ્યા છે એને બદલે કંઈક હવે સો આપ્યું છે, ને બીજું ઓપ્શન સચ આપ્યું છે, ને ત્રીજું ઓપ્શન નોટ ઓનલી આપ્યું છે, રાઈટ? પરીક્ષામાં તો હવે તમને આમ કન્ફ્યુઝનમાં મૂકવા માટે કંઈ પણ આવી રીતે અડાવડું આપી શકે. આપણે તો એક તો ગોખ્યું છે નોટ ઓનલી બટ ઓલસો, પણ નોટ આવે એટલે ઓનલી મગજમાં આવે એમ નહીં. અહીંયા જુઓ, અહીંયા ધેટ છે તો એની સાથે હંમેશા સંયોજન કોનું થવાનું છે, સોનું થવાનું છે, એટલે કે સો ધેટ. ધેટ આપ્યું છે તો આગળ સો જ લખો મિત્રો, બહુ સિમ્પલ છે. અને હજુ ત્રીજી વખત જોઈએ કે કંઈ જ નથી આપ્યું, સોય નથી આપ્યું, ધેટે નથી આપ્યું, અને ખાલી જગ્યા છે એટલે કે આવી રીતે છે, શી રેન ખાલી જગ્યા ફાસ્ટ ખાલી જગ્યા શી કુડ ઇઝીલી વિન ધ રેસ રનિંગ રેસ, આવું વાક્ય છે. હવે ઓપ્શનની અંદર બે છે, આમ નોટ ઓનલી બટ ઓલસો, બબે ભેગું થતું હોય એવું આઈધર ઓર, ને એમાંનું એક છે બાજુ સો અને ધેટ. તો સો અને ધેટ છે ને એ પરિણામ બતાવે, ક્યાંક તો એનું કારણ હોય તો એનું પરિણામ તો હોય ને. તો શી રેન સો ફાસ્ટ, એટલી બધી ઝડપથી દોડી ધેટ કે તેણી બહુ સરળતાથી રેસ જીતી શકી. તો અહીંયા કુડ તમે જોવો છો તો એને ધ્યાનમાં રાખી અને શું લખશો, સો અને ધેટ. બહુ જરૂરી છે આવું શોર્ટકટ, સિમ્પલ સિમ્પલ વસ્તુઓ જે મહત્વની છે મિત્રો એને તૈયાર કરી લ્યો, બહુ ઇઝી છે અને પરીક્ષાની અંદર આમ ટ્વિસ્ટેડ હોય છે પરંતુ
હવે જે નિયમો છે એનાથી બહાર તો કંઈ કશું પૂછી શકાતું નથી, તો એને ધ્યાનમાં રાખવાનું છે. અને આ બધી વસ્તુઓને સમજવા માટે અમે તમને બે પ્રકારની ફેસિલિટી તમારી સમક્ષ લઈને હું આવું છું. એક છે એન્જલ ઇંગ્લિશ એકેડેમીની 4444 એમસીક્યુ બુક, કે જેની અંદર આ બધી જ વસ્તુઓ છે સરળ રીતે આપેલી છે. આ જે ટોપિક છે એ આ બુકની અંદર ઇંગ્લિશ એમસીક્યુ છે, નીચે એનો ગુજરાતી અર્થ છે, ચાર ઓપ્શન આપેલા છે, જવાબ આપેલો છે અને એની સમજૂતી આપેલી છે. બુક તમને જેમાં નંબર છે 83 47 26 24 28 અથવા તો ઓનલાઈન પણ તમે એને ખરીદી કરી શકો છો. આ એક ઓપ્શન તમારા માટે. બીજો ઓપ્શન છે સ્પેશિયલ, ફર્સ્ટ ટાઈમ ગુજરાતની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક એવી એપ્લિકેશન તૈયાર થઈ ગઈ છે કે જેમાં આવા એમસીક્યુને સ્ટડી કરી શકે. ગુજરાતી સાથે તમારે ગુજરાતી ન રાખવું હોય તમે ઓફ કરી શકો છો, તમે ટેસ્ટ આપી શકો છો, તમને કેટલું આવડ્યું છે કેટલું નથી આવડ્યું એ તમે જાતે મૂલ્યાંકન કરી શકો છો. આ માત્ર બે જ વસ્તુનો યુઝ કરો ઇંગ્લિશની અંદર, એક આ એમસીક્યુ બુકનો યુઝ કરો અને એની સ્પેશિયલ એમસીક્યુ માટેની જે ઇંગ્લિશની એપ છે મિત્રો એનો યુઝ કરો. 100% તમને પાસ થતા સારું મેરિટ બનાવતા કોઈ ન રોકી શકે. ઇંગ્લિશની અંદર તમે પાસ થાઓ, જોબ મેળવો, તમારું ફ્યુચર સુરક્ષિત કરો, બસ એ જ અપેક્ષા. હેવ એ ગુડ ડે.